વેલકમ બેક. શું તમારા ઘરમાં બોમ્બ છે? આ સવાલ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત દરેકને લાગુ પડે છે. એલપીજી ગેસ સિલિન્ડરને લઈને એક વિડીયો તેમજ મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એલપીજી ગેસ સિલિન્ડરમાં એક્સપાયરી ડેટ હોય છે, અને જો એક્સપાયરી ડેટથી વધુ સમય માટે તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરશો તો તે બોમ્બ સમાન પણ બની શકે છે. તો વાયરલ થયેલા મેસેજ તેમજ વિડીયોનો દાવો કેટલો સાચો આવજો. શું તમારા ઘરમાં બોમ્બ છે? શું એલપીજી ગેસ સિલિન્ડર બોમ્બ બની શકે છે? શું એલપીજી ગેસ સિલિન્ડરને હોય છે એક્સપાયરી ડેટ? તમારા ઘરમાં છે એક્સપાયરી ડેટ વાળો ગેસ સિલિન્ડર? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજનો દાવો કેટલો સાચો? સામાન્ય વ્યક્તિના જીવનમાં જેટલું જરૂરી અનાજ છે એટલું જ જરૂરી એલપીજી ગેસ સિલિન્ડર પણ છે. અનાજમાં પણ એકાદ વસ્તુ ઓછી હશે તો ચાલશે, પરંતુ ગેસ સિલિન્ડર ન હોય તો ન ચાલે. પરંતુ શું તમે ક્યારેક એવું વિચાર્યું છે કે જે ગેસ સિલિન્ડર તમે તમારા ઘરમાં લાવી રહ્યા છો તેના પર લખવામાં આવતા આ આંકડા શું સૂચવે છે? શું તમે ક્યારેક એવું વિચાર્યું છે કે તમે એક્સપાયરી ડેટ વાળું એલપીજી ગેસ સિલિન્ડર તમારા ઘરમાં લાવી રહ્યા છો? સવાલ સાંભળીને આશ્ચર્ય જરૂર થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજ તેમજ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એલપીજી ગેસ સિલિન્ડરમાં એક્સપાયરી ડેટ આપવામાં આવી હોય છે, અને ઘણીવાર ગ્રાહકોનું ધ્યાન તેના પર હોતું નથી. અને જો એક્સપાયરી ડેટ નીકળી જાય અને તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો એ બોમ્બ સમાન ખતરનાક બની શકે છે. હવે જરા આ ફોટો જુઓ કે જેમાં ગેસ સિલિન્ડરની ઉપરની બાજુમાં આવેલા ત્રણ પ્લેટમાંથી એક પ્લેટ ઉપર અમુક આંકડા લખવામાં આવ્યા છે, જેના તરફ ઇશારો કરીને એવું દર્શાવવામાં આવે છે કે આ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ છે. આ દાવો કેટલો સાચો છે તેની પડતાલ કરીશું, પરંતુ તે પહેલા યુટ્યુબ પર વાયરલ એક વિડીયો પણ આપને બતાવી દઈએ કે જેમાં પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર પર એક્સપાયરી ડેટ આપવામાં આવી હોય છે અને તેને કેવી રીતે તપાસવું તે પણ બતાવવામાં આવ્યું છે. સિલિન્ડર કે આપ દેખેંગે તો સિલિન્ડર કે ઇસ જગહ પે આપ દેખ સકતે હૈ લિખા હુઆ A18. यहाँ पे आपको ए लिखा मिल सकता है, बी लिखा मिल सकता है, सी लिखा मिल सकता है, डी लिखा मिल सकता है. ए का मतलब होता है जनवरी फरवरी मार्च, बी का मतलब होता है अप्रैल मई जून, सी का मतलब होता है जुलाई अगस्त सितंबर, और डी का मतलब होता है अक्टूबर नवंबर दिसंबर. और जो ये 18 लिखा हुआ है ये मतलब है कि इसकी एक्सपायरी डेट है 2018, और ए का मतलब हुआ है कि जनवरी फरवरी मार्च टिल मार्च 2018 ये आपका इसकी सिलेंडर की एक्सपायरी डेट है. તો એક્સપાયરી ડેટ દેખ કે હી આપ સિલિન્ડર રિસીવ કીજીએ. યુટ્યુબ પર વાયરલ વિડિયોનો દાવો સાચો સાબિત કરવા માટે વધુ એક મેસેજની વાત કરીએ તો આ મેસેજમાં એવું લખવામાં આવ્યું કે કેવી રીતે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકાય, જેમાં જણાવાયું છે કે ગેસ સિલિન્ડરની પટ્ટી પર એ બી સી અને ડી માં એક લેટર સાથે નંબર હોય છે. ગેસ કંપની 12 મહિનાઓને 4 ભાગમાં વહેંચે છે અને ગેસ સિલિન્ડરના 4 ગ્રુપ બનાવવામાં આવે છે, જેના આધારે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ જાણી શકાય છે. બીટીવી દ્વારા વાયરલ થયેલા આ મેસેજની પડતાલ કરવામાં આવી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાયરલ મેસેજનો દાવો કેટલો સાચો છે. એલપીજી ગેસ સિલિન્ડર ઘણાના પરિવારમાં દર મહિને અથવા તો 2 મહિને આવતું જ હશે, પરંતુ કોઈનું ધ્યાન ભાગ્યે જ આ સિલિન્ડરના આંકડા પર ગયું હશે. ત્યારે વીટીવીના સંવાદદાતાએ અમુક ગૃહિણીઓનો સંપર્ક કર્યો હતો અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું ગૃહિણીઓ ગેસ સિલિન્ડરની આ તારીખ વિશે કશું જાણે છે ખરી.
गैस आवे त्यारे चेकिंग अमे करीए छे कि गैस लीक छे के नथी, एनुं वजन केटलुं छे, एटलुं ज अमने ध्यान होय छे ने ज प्रमाणे अमे गैस लईए छे। હવે ગેસ આવે છે ત્યારે એમાં એક્સપાયરી ડેટ લખી છે એ બાબત અમને કઈ જાણ છે નહીં? એક્સપાયરી ના નથી ખબર અમને, ના એ તો કંપની વાળા જ મોકલતા હોય છે, એ પ્રમાણે જ અમે તો ખલાસ થઈ જાય એટલે સાઈડ પર કાઢીને મૂકી દઈએ છીએ। પહેલા તો ગેસ આવે છે તો અમે એનું વજન ચેક કરીએ છીએ, લીકેજ છે એ ચેક કરીએ છીએ, અને પછી એબીસીડી માં કઈક લખેલું આવે છે એ હવે કઈક કોડ હોય એવું કઈ લાગે છે। એને ફર્સ્ટ એ આવે તો અમે એનું વેટ ચેક કરીએ છીએ, અને એનું સીલ પ્રોપર છે એ ચેક કરીએ છીએ, અને લીકેજ છે કે નહીં એ ચેક કરીએ છીએ, અને લીકેજ હોય તો અમે એને બતાવીએ છીએ, અને એની પર જે નંબર અને આંકડા આપ્યા છે એટલું અમે ધ્યાનથી હજી સુધી જોયું નથી એટલે એની બહુ પરફેક્ટ જાણકારી નથી મારી પાસે। આમ વીટીવીની પડતાલમાં એ વાત સામે આવી કે ઘણા લોકોને ગેસ સિલિન્ડરની આ તારીખ વિશે માહિતી નથી હોતી, પરંતુ વાયરલ મેસેજનો એ દાવો છે કે એ એક્સપાયરી ડેટની ચકાસણી કરવા માટે વીટીવીના સંવાદદાતાએ ગેસ એજન્સીના માલિક સાથે મુલાકાત કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ગેસ સિલિન્ડરના એક્સપાયરી ડેટનું સત્ય શું છે। બોટલની ત્રણ પટ્ટી આવે એની અંદર સાઈડ પર ડેટ હોય ને, ડે એ બી સી ડી એ રીતે ક્વાર્ટર લખેલા આવે છે, એ ક્વાર્ટર એટલે ત્રણ, તમને એ એક્સપાયરી ડેટ ના હોય, એક્સપાયરી ડેટ બે વર્ષ ચાલશે આ બોટલ, એને પછી એને રીપ્રોસેસમાં લઈ જાય છે, રીપ્રોસેસમાં એટલે ફરી પાછો નવી ડેટ પ્રમાણે ચેકિંગ થઈને પછી પાછો ભરાઈને આવે છે એવું છે। અને ઉપર જે બોટલનું વજન લખેલું આવે છે એની પર 15.7 કે 15.1 અને 14.200 ગેસ આવે એટલે બેનું ટોટલ થાય એમ, એટલે એક્સપાયરી ડેટ નથી હોતી, મતલબ એક્સપાયરી ડેટ હોય પણ એ રીપ્રોસેસમાં ફરી રિટર્ન માં જાય નવી ડેટ પ્રમાણે એમ। આમ વીટીવીની પડતાલમાં એવું જાણવા મળ્યું હતું કે આ ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી તારીખ એ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ નથી, તેમજ એક્સપાયરી ડેટ બાદ ગેસ સિલિન્ડર બોમ્બ બની જાય છે એ વાત પણ ખોટી સાબિત થઈ કે પછી તેના કોઈ જોખમ નથી, કારણ કે આ તારીખ એ ગેસ સિલિન્ડરની ચકાસણીની તારીખ હોય છે અને અમુક સમય મર્યાદામાં ગેસ સિલિન્ડરની ચકાસણી થવી જોઈએ, અને જો ચકાસણીમાં કોઈ ગેસ સિલિન્ડર ખામીયુક્ત જણાય તો તેનો નાશ કરવામાં આવે છે, માટે કોઈ આ વાતને લઈને ડરવાની જરૂર નથી। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે અને જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ વાયરલ મેસેજની વાતમાં ન આવીએ અને સજાગ રહીએ। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા।